dear student, good morning. जय श्री कृष्ण. गंगोत्री स्कूल गोंडल માં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે અભ્યાસ કરીશું અંગ્રેજી વિષયનો, જેમાં આપણે ગયા લેક્ચર માં A to N સુધીના આલ્ફાબેટ સમજ્યા ને, અને આપણે વિડિયો પણ બનાવ્યો. તો હવે આપણે છે O to Z સુધીના આલ્ફાબેટ સમજ્યા. તો હવે આપણે O for Orange અને P for Parrot. તો O for શું થાય છે? તો O for છે ઓરેન્જ થાય છે. ઓરેન્જ એટલે કે નારંગી. આપણે બધાને બહુ ભાવે છે, ભાવે છે ને? સરસ. તો O for ઓરેન્જ, ત્યાર પછી O for વન થાય. વન એટલે કે એક. વનનું સ્પેલિંગ છે તે O પરથી સ્ટાર્ટ થાય છે. O N E. વન એટલે એક, એમ આપણે બોલીએ છીએ ને. ત્યાર પછી શું છે? જો, O for onion. onion એટલે કે ડુંગળી. આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે આપણે ડુંગળી પણ સાથે લઈએ છીએ ને. ત્યાર પછી જોઈએ કે O for આઉલ છે. શું છે? આઉલ. આપણને અહીંયા આઉલનું ચિત્ર દેખાય છે. આઉલ એટલે કે ઘુવડ. ઘુવડ છે તે એક પક્ષી છે. શું છે? પક્ષી. ત્યાર પછી જોઈએ ઓક્સ. તો ઓક્સ એટલે અહીંયા આપણને શું દેખાય છે? જોઈએ શું દેખાય છે, કોણ કહેશે? તો ઓક્સ એટલે કે બળદ. આપણે વાડીએ જોઈએ, ત્યાં વાડીએ આપણે બળદ ને જોઈએ છીએ ને. બળદ છે તે ખેતીનું કામ કરે છે ને. તો O for ox. શું થાય છે? O for ox. તો O for orange, O for one, O for onion, O for owl, O for ox. અને O for આ પાંજરું છે તે પાંજરું કેવા કલરનું છે? તો કે પાંજરું ઓરેન્જ કલરનું છે. કેવા કલરનું? ઓરેન્જ એટલે કે કેસરી. કેવો કલર? કેસરી. તો ઓરેન્જ એટલે કેસરી કલર. O for ઓરેન્જ પછી શું આવે? O for ઓરેન્જ પછી આવે P for પેરટ. પેરટ એટલે કે પોપટ. પેરટ એટલે પોપટ. અને પેરટ છે તે એક રંગ પણ છે. પેરટ રંગ એટલે કેવો રંગ થાય? તો કે પોપટી એટલે કે ગ્રીન કલર. આપણે લાઇટ ગ્રીન કલર જે કહીએ એને પણ આપણે પેરોટ કહી શકીએ. ત્યાર પછી પી ફોર પાઇનેપલ. પાઇનેપલ એટલે શું થાય? અનાનસ. આપણે જોયું છે ને, અને આપણે પાઇનેપલનો ટેસ્ટ પણ કર્યો છે. આપણે ખાઈ છીએ ને પાઇનેપલ. કેટલાને ભાવે છે? સરસ, બધાને ભાવે છે. ત્યાર પછી પાઇનેપલ પછી આપણને શેનું ચિત્ર આપેલું છે? તો અહીંયા આપણને પેન્સિલ દેખાય છે. શું દેખાય છે? પેન્સિલ. ત્યાર પછી એની નીચે આપણે જોઈએ તો આ ચિત્ર છે આપણને શું દેખાય છે? આ ચિત્ર છે આપણને ભૂનનું દેખાય છે. તો પી ફોર પીગ થાય. શું થાય? પીગ. પીગ એટલે કે ભૂંડ. આપણે એને જોયું છે. ત્યાર પછી નીચે જોઈએ તો પી ફોર પીકોક. પીકોક એટલે કે શું થાય? તો કે પીકોક એટલે મોર થાય. શું થાય? પીકોક એટલે મોર. તો અહીંયા આપણને મોરનું ચિત્ર પણ દેખાય છે ને. આપણે જ્યારે વાડીએ જાય ત્યારે વાડીમાં મોર હોય છે ને. અથવા તો આપણે ક્યાંય જંગલમાં ફરવા ગયા હોય તો ત્યાં પણ ઘણા બધા મોર હોય છે, જે આપણને જોવા બહુ જ ગમે છે. બરાબર છે ને? પછી આપણે જોઈએ કે પીકોક એટલે કે મોર અને પેરટ એટલે કે પોપટ, આ બધે ક્યારે? પાંજરામાં રહે. ક્યારે? પાંજરામાં. તો જો આપણને અહીંયા પાંજરું આપેલું છે, પી ફોર પાંજરું. પછી O for ઓરેન્જ અને P for પેરટ આપણે શીખ્યા. ત્યાર પછી શું જોઈએ? Q for ક્વીન.
ત્યાર પછી શું આવે છે? ક્વીન. તો ક્વીન એટલે કે રાણી. જો આપણે અહીંયા ચિત્રમાં આપેલું છે, જોઈ આપણને દેખાય છે? તો ક્યુ ફોર ક્વીન છે. ક્યુ ફોર આ ક્વેશ્ચન છે. શું છે? ક્વેશ્ચન. આ ક્વેશ્ચનનું આપણને ચિત્ર આપેલું છે અને ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. શું થાય? પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી નીચે જોઈએ ક્વિલ. ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે કે પીછું. આપણે કબૂતરનું પીછું જોયું હોય, મોરનું પીછું જોયું હોય ને, તો એ પીછું છે. તો એ પીછાને આપણે શું કહીએ? તો એ પીછાને આપણે ક્વિલ કહીએ. શું કહીએ? ક્વિલ. ક્વિલ એટલે કે પીછું. અને ત્યાર પછી અહીંયા આપણને શું છે? ક્વાયલ છે. શું છે? ક્વાયલ. તો ક્વાયલ એટલે શું થાય? તો ક્વાયલ એટલે પક્ષી. શું થાય છે? ક્વાયલ એટલે પક્ષી. ત્યાર પછી નીચેનું ચિત્ર જોઈએ તો તે પણ એક પક્ષી છે જેનું નામ છે ક્વેટઝલ. શું છે? ક્વેટઝલ. ક્યુ ફોર ક્વેટઝલ. ક્યુ ફોર ક્વાયલ. ક્યુ ફોર ક્વિલ. ક્યુ ફોર ક્વેશ્ચન. ત્યાર પછી ક્યુ પછી શું આવે? કોને ખ્યાલ છે? ક્યુ પછી શું આવે? તો ક્યુ પછી છે આર ફોર રોઝ. શું આવે? આર ફોર રોઝ. તો રોઝનું ચિત્ર આપણને અહીંયા આપેલું છે. તો ચિત્ર જોઈને કોણ કહેશે રોઝ એટલે? વેરી ગુડ. રોઝ એટલે ગુલાબ. શું છે? ગુલાબ. આપણી ઘરે ગુલાબનું ઝાડ આપણે જોયું છે ને, બધાને ઘરે ગુલાબનું ઝાડ છે, છે ને? તો આર ફોર રેબિટ પણ થાય. થાય ને? રેબિટ એટલે કે સસલું. તમે બધાએ જોયું છે સસલું? તો આપણે અહીંયા ચિત્રમાં જોઈએ, આપણને સસલાનું ચિત્ર આપેલું છે. તે સસલું ગાજર ખાય છે. સસલું આપણને બહુ ગમે છે. ગમે ને? સસલું છે તે વ્હાઈટ કલરનું હોય. કેવા કલરનું હોય? વ્હાઈટ કલરનું. તો સસલાને શું કહેવાય? રેબિટ. શું કહીએ આપણે? રેબિટ. તો આર ફોર રેબિટ. પછી આર ફોર રોકેટ આપેલું છે. શું આપેલું છે? રોકેટ. તો રોકેટ છે તે આકાશમાં ઉડતું હોય. ક્યાં ઉડતું હોય? આકાશમાં. ત્યાર પછી જોઈએ રેટ. રેટ એટલે આ કોણ કહેશે? ચિત્ર જોઈને કોણ કહેશે રેટ એટલે? વેરી ગુડ. આપણે બધાએ જોયું છે. જોયું છે ને? રેટ એટલે ઉંદર. શું થાય? ઉંદર. ત્યાર પછી અહીંયા છેલ્લું ચિત્ર જે આપેલું છે તે આર ફોર રોબોટનું ચિત્ર છે. શાનું ચિત્ર છે? રોબોટનું. રોબોટ છે તે પણ માણસની જેમ બધું કામ કરે છે, એટલા માટે એને રોબોટ કહેવાય. તો આપણે આર ફોર રોઝ જોયું. ત્યાર પછી આપણે જોઈએ કે આર ફોર રોઝ પછી શું આવે? તો કે આર ફોર રોઝ પછી શું આવે? એસ ફોર સન. સન એટલે સૂર્ય. શું થાય? સન એટલે સૂર્ય. આપણે સૂર્યને જોયો છે, બધાએ જોયો છે ને? તો સૂર્ય આપણને શું આપે છે? કોણ કહેશે? કોને ખ્યાલ છે સૂર્ય શું આપે? યસ, વેરી ગુડ. તો એ સૂર્ય છે આપણને પ્રકાશ આપે છે. આપે છે ને? જોયો છે ને તમે બધાએ સૂર્ય? વેરી ગુડ. તો એસ ફોર સન. ત્યાર પછી એસ ફોર સ્ટાર. તો સ્ટાર પણ આપણે જોયા છે. જ્યારે રાત્રિ હોય ત્યારે આપણે આકાશમાં સ્ટાર છે એ ચમકતા હોય. ચમકતા હોય ને? તમે બધાએ જોયા છે. મૂનની સાથે સ્ટાર પણ આપણે જોઈ છીએ. જોઈ છીએ ને? ત્યાર પછી આપણને અહીંયા શિપ આપેલું છે. શિપ એટલે કે વહાણ. આ વહાણ છે તે પાણીમાં ચાલતું આપણે જોયું છે. જોયું છે ને?
વહાણ છે તે પાણીમાં ચાલતું હોય અને આપણે ઘણીવાર બેઠા પણ હશું, એમાં બેઠા હશું ને. ત્યાર પછી જોઈએ આ પહેલું ચિત્ર નીચે આપેલું છે, તો આ શું છે? કોણ કહેશે ચિત્ર જોઈને? કોને ખ્યાલ છે? યસ, વેરી ગુડ. તો આ છે એસ ફોર સ્નેક. સ્નેક એટલે કે સાપ. તો સાપ છે આપણે બધાએ જોયો છે અને આપણે બધાને બહુ બીક લાગે, આનાથી લાગે ને. આપણે બધા સ્નેકથી ડરીએ ને. ત્યાર પછી નીચે આ શું આપેલું છે? તો એસ ફોર સીપ. સીપ એટલે શું થાય? તો કે સીપ એટલે ઘેટું. ઘેટું પણ આપણે બધાએ જોયું છે ને. ઘેટું છે તે આપણને ઊન આપે છે. શું આપે છે? ઊન આપે છે. તો એસ ફોર સીપ. ત્યાર પછી અહીંયા આપણને આ શું દેખાય છે? તો અહીંયા એસ ફોર સિક્સ. વન ટુ થ્રી ફોર ફાઇવ પછી શું આવે છે? સિક્સ. તો આ એ સિક્સ છે. એસ આઈ એક્સ. સિક્સ એટલે શું થાય? છ. આપણે બોલીએ ને છ ગળે છ એમ. તો આ એ સિક્સ છે. એસ પછી શું આવે? તો આપણને અહીંયા દેખાય છે કે ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે વાઘ. જોયું ને આપણે વાઘને બધે. આપણે ઝૂ એટલે કે શક્કરબાગમાં જઈએ ત્યારે આપણે ટાઈગરને ત્યાં જોયો છે ને. ત્યાર પછી જોઈએ ટી ફોર ટમેટો. શું આપેલું છે? ટી ફોર ટમેટો. ટમેટો આપણે બધાએ જોયું છે અને આપણે બધાએ એનો ટેસ્ટ પણ કર્યો છે ને. ત્યાર પછીના ચિત્રમાં જોઈએ કે ટી ફોર ટેલિવિઝન. તો આ ટેલિવિઝન આપણા બધાની ઘરે છે. ટેલિવિઝન એટલે કે ટીવી આપણા બધાની જ ઘરે છે ને. ત્યાર પછી ટી ફોર ટ્રી. આપણે ચિત્રમાં જોઈએ છીએ કે ટી ફોર શું થાય? ટ્રી. ટ્રી એટલે કે ઝાડ. આપણે જોયું છે ને, આપણે જ્યારે રસ્તામાં જતા હોય ત્યારે રસ્તામાં ઘણા મોટા મોટા ટ્રીઝ આવતા હોય ને. મોટા મોટા ઝાડ છે એ આપણે જોયા છે. તો ટ્રીઝ આપણને શું આપે છે? છાંયો આપે છે ને. આપણે તડકામાં બહાર જતા હોય તો આપણે થાકી ગયા હોય તો આપણે થોડીક વાર ટ્રી એટલે કે ઝાડની નીચે ઊભા રહી જઈએ છીએ ને. તો આ એ જ ટ્રી છે. ત્યાર પછી જોઈએ આ ચિત્ર આપણને શું આપેલું છે? જે બધાને બહુ ગમે છે ને. તો જોઈએ શું છે. યસ, ટી ફોર ટેડી બિયર. શું છે? ટી ફોર ટેડી બિયર. તો એસ અને ટી આપણે જોયું. તો હવે ટી પછી શું આવે તે આપણે જોઈએ. તો ટી પછી શું આવે? તો પછી ટી પછી આવે છે યુ. શું છે? યુ. યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે શું થાય? તો અમ્બ્રેલા એટલે કે છત્રી. શું થાય? અમ્બ્રેલા એટલે છત્રી. છત્રી છે આપણે બધાએ જોઈ છે અને આપણા બધાની ઘરે છે ને. જ્યારે વરસાદ આવે છે ત્યારે આપણે બધા છત્રી લઈને વરસાદ જોઈ છે ને. ત્યાર પછી અહીંયા આપણને શું ચિત્ર આપેલું છે? તો અહીંયા આપણને યુનિકલનું ચિત્ર આપેલું છે. તો યુનિકલ એટલે કે યુનિકલ છે તે એક પૈડાવાળી સાયકલ છે. એક પૈડાવાળી સાયકલને આપણે શું કહીએ? તો યુનિકલ કહીએ. ત્યાર પછી જોઈએ યુ ફોર યુનિફોર્મ. યુનિફોર્મ આપણે સ્કૂલે જઈએ છીએ ત્યારે આપણે યુનિફોર્મ પહેરી છીએ ને.
U for uniform. तो यहाँ पर चित्र में पण जोईए छीए के बे आपने बॉय अने गर्ल आपेला छे, तो बॉय अने गर्ले यूनिफॉर्म पहेर्यो छे, पहेर्यो छे ने। त्यार पछी U for umpire. तो अम्पायर तमने बधाने ख्याल छे अम्पायर क्यां होय? यस, वेरी गुड। अम्पायर छे ते क्रिकेट मैच मां होय, आपने बधाने ख्याल छे। तो U for umpire. त्यार पछी U for up. up अटले के ऊंचो, अथवा तो आपणे वधु पण कही शकीए। अप એટલે આ એરો છે તે ઉપરની તરફ આપણને બતાવે છે, તો ઉપરની તરફ બતાવે છે એટલા માટે આપણે એને શું કહેશું? અપ કહેશું। શું કહેશું? અપ। તો યુ પછી શું આવે છે આપણે જોઈએ છીએ, તો શું દેખાય છે આપણને? યુ પછી વી આવે ને, તો યુ વી। तो V for when, तो when आपने अहिया चित्र में देखाय छे, अहिया when आपेलू छे। शू आपेलू छे? when। तो आपणे ज्यारे स्कूले जाय छी त्यारे स्कूल ने when आपने तेड़वा आवे छे ने, अने आपणे when में बेसी ने स्कूले जाय छी, जाय छी ने। तो आ छे ते when छे। त्यार पछी જોઈએ તો આ ચિત્ર શેનું છે, તો આ છે વાયોલિન। તો વાયોલિન છે તે એક વગાડવાનું યંત્ર છે, તમે બધાએ જોયું છે, આપણે જ્યારે ટીવી પર જોતા હોય તો ટીવીમાં આ વાયોલિન છે તે આપણે વગાડતા જોઈએ છીએ, જોઈએ છીએ ને। તો વી ફોર વાયોલિન। ત્યાર પછી વી ફોર વોક્યુ। વી ફોર વાઝ। વાઝ એટલે કે ફ્લાવર પોટ, જે આપણને ચિત્રમાં દેખાય છે। વાઝ એટલે ફ્લાવર પોટ। વાઝ એટલે વલ્ચર। શું છે? વાઝ એટલે વલ્ચર। તો વલ્ચર એટલે એક પક્ષી છે। શું છે? વલ્ચર એટલે આપણને અહીંયા એક પક્ષી દેખાય છે। ત્યાર પછી આ ચિત્ર અહીંયા છે આપેલું તે આપણે જોઈએ, તો આ શું છે? તો જેવી રીતે આ વાયોલિન છે વગાડવાનું યંત્ર છે, તેવી રીતે આ પણ એક વગાડવાનું યંત્ર છે, જેને આપણે વીણા કહીએ। શું કહીએ? વીણા। આપણે સ્કૂલે જઈએ ત્યારે સ્કૂલે સરસ્વતી માતાનો ફોટો આપણે જોયો છે, બધાએ જોયો છે ને। તો સરસ્વતી માતાના હાથમાં આ વીણા હોય છે, હોય છે ને, જે આપણે બધાએ જોઈ છે। ત્યાર પછી આપણે જોઈએ કે વી ફોર વેન પછી શું આવે, તો વી ફોર વેન પછી શું દેખાય છે આપણે? વી ફોર વેન પછી શું આવે? ડબલ્યુ ફોર વોટરમેલન। વોટરમેલન એટલે કે તરબૂચ। આપણે બધાને જ બહુ ભાવે છે, અને આપણે બધાએ તરબૂચ છે એનો ટેસ્ટ પણ કર્યો છે, કર્યો છે ને। ડબલ્યુ ફોર વોટરમેલન। ત્યાર પછી અહીંયા ચિત્રમાં આપણને જોઈએ કે આપણને અહીંયા શેનું ચિત્ર આપેલું છે, તો અહીંયા છે બારીનું ચિત્ર આપેલું છે। શેનું છે? બારીનું। તો આપણે બારીને શું કહીએ? તો આપણે બારી છે એને આપણે વિન્ડો કહીએ। શું કહીએ? વિન્ડો। વિન્ડો એટલે કે બારી। ત્યાર પછી નીચે જોઈએ તો આપણને અહીંયા શું ચિત્ર દેખાય છે? વેરી ગુડ। તો આપણને અહીંયા છે ઘડિયાળનું ચિત્ર દેખાય છે। શાનું ચિત્ર દેખાય છે? ઘડિયાળનું। તો ઘડિયાળને આપણે શું કહીએ? તો ઘડિયાળને આપણે છે વોચ કહીએ। શું કહીએ? વોચ। ત્યાર પછી જોઈએ કે અહીંયા આ લાઇનિંગ લાઇનિંગ દેખાય છે આપણને, દેખાય છે ને, તો એને આપણે શું કહીએ? તો એને વેબ કહેવાય। શું કહેવાય? વેબ। આપણે કરોળિયો જોયો છે ને બધાએ, તો કરોળિયો જે ઝાડ બનાવે છે, તો આ એ ઝાડ છે।
तो करोड़ियानी जे झाड होय एने वेब कहेवाय। शुं कहेवाय? वेब। वेब एटले के झाड़ी। त्यार पछी अहींया आपणे जोईए छे चित्रमां આ ગોળ ગોળ આપણને શું આપેલું છે? કોણ કહેશે? સરસ, તો ગોળ ગોળ આપણને છે વ્હીલ આપેલું છે। શું આપેલું છે? વ્હીલ। તો વ્હીલ છે આપણે બધાએ જોયું છે, સાયકલમાં પણ વ્હીલ હોય છે, ટુ વ્હીલમાં પણ વ્હીલ હોય છે, ફોર વ્હીલમાં પણ વ્હીલ હોય છે, આપણે જોયા છે ને। વ્હીલ એટલે કે પૈડું, પૈડા આપણે જોયું છે, જોયું છે ને। ત્યાર પછી અહીંયા વચ્ચે છે આ ચોકડીની નિશાની આપણને દેખાય છે, દેખાય છે? તો એ ચોકડીની નિશાની છે તો એને આપણે શું કહીએ? તો એને આપણે રોંગ કહીએ। શું કહીએ? રોંગ। તો ડબલ્યુ ફોર રોંગ। શું થાય? ડબલ્યુ ફોર રોંગ। તો ડબલ્યુ ફોર વોટરમેલન પછી શું આવે? એક્સ ફોર એક્સ રે। શું શું થાય? એક્સ ફોર એક્સ રે। તો જો આપણને અહીંયા ચિત્રમાં દેખાય છે એક્સ ફોર એક્સ રે, તો એક્સ રેનું ચિત્ર આપણે અહીંયા જોઈએ છીએ। આપણું બોડી છે અને બોડીનો જે ફોટો પાડે એને આપણે એક્સ રે કહીએ। શું કહીએ? એક્સ રે। ત્યાર પછી અહીંયા જોઈએ, અહીંયા ટ્રી આપેલું છે, તો આ ટ્રીને આપણે બધા જ ઓળખીએ છીએ, ઓળખીએ છીએ ને। તો કોણ કહેશે કે આ ટ્રીને આપણે શું કહેશું? તો એ ટ્રીને આપણે એક્સમસ ટ્રી કહેશું। શું કહેશું? એક્સમસ ટ્રી। આપણે જેને ક્રિસમસ ટ્રી કહીએ છીએ, શું કહીએ છીએ? એક્સ ફોર ક્રિસમસ ટ્રી। આપણે બોલીએ છીએ ને જ્યારે ક્રિસમસ આવે છે ત્યારે આપણે આ ટ્રીને ડેકોરેટ કરી છે, કરી છે ને, અને આપણે સેલિબ્રેટ કરી છે, કરી છે। ત્યાર પછી નીચેનું ચિત્ર જોઈએ, તો આ ચિત્ર આપણને શું દેખાય છે? તો આ ચિત્ર છે તો ક્ષાયલોફોન છે। શું છે? ક્ષાયલોફોન, જે વગાડવાનું હોય છે। ત્યાર પછી આપણે જોઈએ એક્સ ફોર સ્ક્વિરલ। સ્ક્વિરલ એટલે શું થાય? તો સ્ક્વિરલ એટલે ખિસકોલી। અહીંયા આપણને ખિસકોલીનું ચિત્ર દેખાય છે, દેખાય છે ને? તો એક્સ ફોર સ્ક્વિરલ, સ્ક્વિરલ એટલે ખિસકોલી। ત્યાર પછી જોઈએ, અહીંયા આપણને ફિશ આપેલી છે, તો એ ફિશ જે આપણને દેખાય છે એ કેવી ફિશ છે? તો એ ફિશ છે એ એક્સરે ફિશ છે। કેવી ફિશ છે? એક્સરે ફિશ, એક્સ ફોર એક્સરે ફિશ, દેખાય છે ને આપણને? માછલીનું જે બોડી છે અને બોડીનો ફોટો આપણને પાડેલો દેખાય છે, તો તે એક્સરે આપણને દેખાય છે। શું દેખાય છે? એક્સરે, જે આપણે જોઈએ છીએ। ડબલ્યુ અને એક્સ આપણે જોયા, તો એક્સ પછી શું આવે? એક્સ પછી છે વાય આવે, તો વાય આપણે અહીંયા જોઈએ છીએ। તો વાય ફોર શું થાય? તો વાય ફોર યાક થાય। શું થાય? યાક, જે આપણને અહીંયા દેખાય છે, જોઈએ છીએ ને। ત્યાર પછી વાય ફોર યોગા। શું થાય? વાય ફોર યોગા। તો યોગા એટલે કે રોજ સવારે આપણે ઉઠીને કસરત કરીએ છીએ તો એને યોગા કહેવાય। શું કહેવાય? યોગા। તો અહીંયા આપણે ચિત્રમાં જોઈએ છીએ કે એક છોકરી આપણને યોગા કરતી દેખાય છે। ત્યાર પછી અહીંયા આપણને ચિત્ર આપેલું છે, એ શું આપેલું છે? તો પહેલું ચિત્ર આપણને આપેલું છે તે આપણને ઊનનું ચિત્ર આપેલું છે। શાનું ચિત્ર આપેલું છે? ઊનનું। ઊન આપણે બધાએ જોયું છે। ત્યાર પછી જોઈએ આપણને નીચે શેનું ચિત્ર આપેલું છે, તો નીચે છે આપણને યોયોનું ચિત્ર આપેલું છે। યોયો એટલે શું? તો યોયો છે એ દોરી વીંટવા માટેનો ચરખો હોય એને યોયો કહેવાય। શું કહેવાય? યોયો। ત્યાર પછી નીચે આપણે જોઈએ, તો આ શું છે? કોણ કહેશે મને? યસ, વેરી ગુડ। તો આ છે વાય ફોર યલો। યલો એટલે જો અહીંયા આપણને કલર આપેલો છે, યલો કલર આપેલો છે ને,
આપણે બધાએ યલો કલર જોયો છે ને, તો વાય ફોર યલો. ત્યાર પછી વાય પછી શું આવે કોણ કહેશે, કોને ખબર છે? તો વાય પછી શું આવે? એક્સ, વાય અને ઝેડ આવે ને, આપણને બધાને ખ્યાલ છે. તો ઝેડ ફોર શું થાય? તો ઝેડ ફોર ઝીબ્રા. શું થાય છે? ઝેડ ફોર ઝીબ્રા. ત્યાર પછી નીચેના ચિત્રમાં જોઈએ તો ઝેડ ફોર આપણને શું આપેલું છે? તો ઝેડ ફોર આપણને ઝીરો આપેલો છે. પેલું આ ગોળ ગોળ રાઉન્ડ છે તો એ શું છે? તો એ ઝીરો છે. શું છે? ઝીરો. ત્યાર પછી અહીંયા જોઈએ તો અહીંયા આપણને શું દેખાય છે ચિત્રમાં? તો ઝેડ ફોર ઝીબ્રા ક્રોસિંગ. શું થાય? ઝેડ ફોર ઝીબ્રા ક્રોસિંગ. તો ઝીબ્રા ક્રોસિંગ એટલે શું? તો પહેલાં આપણે રોડ ઉપર જતા હોય ત્યારે રોડ પર વ્હાઈટ કલરના પટ્ટા લગાવેલા હોય છે. વ્હાઈટ કલરના પટ્ટા લગાવેલા હોય છે એને ઝીબ્રા ક્રોસિંગ કહેવાય. શું કહેવાય છે? ઝીબ્રા ક્રોસિંગ. ત્યાર પછી આપણે જોઈએ આ શેનું ચિત્ર આપેલું છે, કોણ કહેશે? આ તો આપણા બધાનું ફેવરિટ છે, આપણને બધાને ત્યાં જવું બહુ ગમે છે. ગમે છે ને? તો ચાલો કોણ કહેશે મને? યસ, વેરી ગુડ. બધાને ખબર છે હો આ શું છે. શું છે? ઝૂ. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. આપણે બધાએ શક્કરબાગ જોયું છે. જોયું છે ને? તો એ શક્કરબાગને આપણે શું કહીએ? તો શક્કરબાગને આપણે ઝૂ કહીએ. શું કહીએ? ઝૂ. ઝૂ છે એમાં બધા પ્રાણીઓ રહેતા હોય છે અને આપણે પ્રાણીઓને જોવા માટે ઝૂમાં જઈએ છીએ. ત્યાર પછી જોઈએ આપણને શાનું ચિત્ર આપેલું છે. તો ત્યાર પછી આપણને ઝેડ ફોર ઝીપ, ઝીપનું ચિત્ર આપેલું છે. તો ઝીપ એટલે આપણને શું દેખાય છે? તો ઝીપ એટલે ચેન. શું? ઝીપ એટલે ચેન. આપણે અહીંયા જોઈએ છીએ આપણને ચેનનું ચિત્ર આપેલું છે. તો આપણે લોકોએ એ ટુ ઝેડ સુધીના આલ્ફાબેટ છે તે સમજીને કમ્પ્લીટ કરી લીધા છે. બધાને સમજાઈ ગયા છે ને? વેરી ગુડ. તો આપણે ગયા લેક્ચરમાં એટલે કે ગયા હોમવર્કમાં આપણે વિડીયો બનાવ્યો હતો, ખ્યાલ છે ને બધાને? વિડીયો સરસ. તો શાનો વિડીયો આપણે બનાવ્યો હતો? વેરી ગુડ, આલ્ફાબેટનો. કેટલા આલ્ફાબેટ હતા? વેરી ગુડ, એ ટુ એન સુધીના આલ્ફાબેટ હતા ને? તો હવે આપણે પાછું જ એ રીતે વર્ક કરવાનું છે, ને હવે આપણે છે ઓ ટુ ઝેડ સુધીનો વિડીયો બનાવવાનો છે. બનાવો છે ને બધાએ? બધાને ગમે છે ને વિડીયો બનાવવું? વેરી ગુડ. તો ફરી પાછું બધાએ એવી જ રીતે વિડીયો બનાવવાનો છે અને વિડીયો બનાવીને વિડીયોનું હોમવર્ક જે છે તે તમારે ગ્રુપમાં સેન્ડ કરવાનું છે. બરાબર છે? તો કરશો ને બધા? સરસ, વેરી ગુડ. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.